મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે લક્ષ્મીપુરા આદ વિસ્તારમાં યુવતીએ આપઘાત કરેલ હોય તે મામલે એસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી ગત રાત્રિના રોજ શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં પાર્ટી કરવામાં આવી હતી જેમાં એક યુવતી સાથે બે યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તથા તે યુવતી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો તે સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એસીપી બકુલ ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી આવો સાંભળી આ વિશે વધુ જાણકારી આપતા એસીપી બકુલ ચૌધરીએ શું જણાવ્યું નજીર શેખ સ્પીડ ન્યૂઝ 17 વડોદરા તારીખ 10/6/2021 રોજ લક્ષ્મીપુરામાં રહેતી યુવતી કે જે હાલ પેઇંગ ગેસ્ટ તરીકે વ્રજવિહાર ફ્લેટમાં રહેતી હતી અને કોઝવેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડમાં જોબ કરતી હતી એના ફ્લેટ પર તારીખ 10/8/6 રોજ એમના મિત્રો આવેલ હતા મિત્રોમાં સૌ પ્રથમ એના મિત્ર દેવિકા કરીને યુવતી છે મળવા આવેલ હતી તે બાદ કોઝવેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડમાં એની સાથે કામ કરતા સહકર્મચારી દિશાંત દીપક કહાર રહેવાસી શિવમ એપાર્ટમેન્ટ કહાર મોહલ્લો વડોદરા નાનો તેમજ નાઝીમ ઇસ્માઇલ મિર્ઝા રહેવાસી ભાંડવાડા વડોદરા નાઓ એના ફ્લેટ પર ગયેલા અને ત્યાં એની સાથે મળીને વાતોચીતો કરી પરત જતા રહેલ તે બાદ સાંજના 5 વાગ્યાના સુમારે દિશાંત અને આઝીમ નાવ ફરીથી ફ્લેટ પર ગયેલા સાથે દારૂની એક બોટલ પણ લઈ ગયેલા અને ત્યાં યુવતીના ફ્લેટ પર તેઓએ સાથે દારૂ પીધેલો તે બાદ યુવતી સાથે દિશાંતનાઓએ બળજબરીથી અને બળજબરીપૂર્વક તેણીને દારૂ પીવડાવી તેની સાથે સંભોગ કરેલો હતો તે બાદ યુવતીના મિત્ર ત્યાં આવેલો અને તેણે આ સમગ્ર પરિસ્થિતિ જોઈ અને તેણીને પૂછતા તેણીએ આ હકીકત જણાવેલી તે બાદ આ યુવતીને તેના પિતાજીના ઘરે લક્ષ્મીપુરા લઈ ગયેલા અને ત્યાં તારીખ 10/6/2021 રોજ યુવતીએ આ તેની સાથે બનેલ ઘટનાથી આઘાત લાગતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 326/376/34 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ ચાલુમાં છે આ ગુનાના કામે ભોગ બનનારના જરૂરી સેમ્પલો પણ કલેક્ટ કરી લેવામાં આવેલ છે આરોપીઓને પોલીસે હસ્તગત કરેલ છે તેઓનું ઇન્ટ્રોગેશન ચાલુમાં છે તેઓના કોવિડ-19ના ટેસ્ટ કરાવ્યા બાદ જે કંઈ હશે એ વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઝવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સર્વિસીસમાં આ બધા સાથે સહકર્મચારીઓ છે આ છેલ્લા 2 મહિનાથી તેઓ કોઝવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સર્વિસીસમાં સાથે જોબ કરતા હતા એટલે ત્યાં એકબીજાના પરિચયમાં આવેલ હતા સાહેબ આ યુવતીને બેભાન અવસ્થામાં એ લોકોએ કૃત્ય કર્યું છે કે પછી યુવતી ભાન
સૌ પ્રથમ આ લોકોએ મહેફિલ દારૂની કરી છે, તે બાદ નશાની હાલતમાં આ કૃત્ય કરેલ છે એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. આ બર્થડે પાર્ટી નથી, આ એક એમની કંપનીમાં સાથે નોકરી કરતા હોય ઓકેઝનલી આ લોકો ભેગા થયા હતા. એ હાલના તબક્કે સુસાઇડ નોટ ને મળેલ છે, પરંતુ એ તપાસનો સબ્જેક્ટ છે, એ બાબતે અમે તપાસ કરી રહ્યા છે. એ જે કંઈ હશે એ તમને પાછીથી જાણ કરવામાં આવશે. આ દિશાંત દીપક કહાર નામનો યુવક રાવપુરાની હદ વિસ્તારમાંથી લાવેલાની કેફિયત અત્યારે જણાવેલ છે, જે બાબતે પણ અમે તપાસ કરી રહેલ છે. એ વસ્તુ ખોટી છે. શરૂઆતથી જ અકસ્માત મોત દાખલ થયેલ હતું. પોલીસે જે તે વખતે જ આ ઘટનાને પારખી જરૂરી સેમ્પલ પણ લેવડાવી લીધેલ છે. તે બાદ એમને ડેડ બોડી હેન્ડઓવર કર્યા બાદ પોલીસ સ્ટેશન બોલાવી એમની તુરત જ ફરિયાદ લેવામાં આવે છે. પીએમ રિપોર્ટ આજે આવી જશે. અત્યાર સુધીના પ્રાથમિક તબક્કામાં આ વાત એકદમ સ્પષ્ટ થઈ ચૂકી છે કે એની સાથે સંભોગ થયેલ છે. પૂછપરછ દરમિયાન તમામ પાસાઓ ચકાસી સગદારોની પૂછપરછ, શાહેદોની પૂછપરછ દરમિયાન આ વાત સ્પષ્ટ થાય છે કે એની સાથે સંભોગ થયેલ છે. જરૂરી તમામ સેમ્પલો લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જ બને એટલા જલ્દી એને FSLમાં મોકલી આપવામાં આવશે.